મારી નજીકની વ્યક્તિ લાગે જ્યારે પણ એમના વિશે વાંચું ત્યારે મને એવું લાગે હું મારા દાદા વિશે વાંચું છું. ઘણા બધા એવું મને પૂછે છે કે આજના સમયમાં ગાંધીજી કેટલા પ્રસ્તુત છે, તો જે પૂછે છે ને એમને જ ખબર નથી કે ગાંધીજી કોણ હતા કે શું છે. મોડર્ન, બહુ જ મોડર્ન વ્યક્તિ હતા એમના જમાનાના, અને એમણે યુગ યુગાંતરોનું વાંચેલું હતું, અને એ હી વોઝ અ કનેક્ટિંગ પર્સન બિટવીન ટુ એજીસ. ગાંધીજીના સાહિત્ય વિશે ઘણી બધી વાતો થાય છે પણ કોઈને પૂરેપૂરો એની સમજણ નથી હોતી, તો અમે એવો પ્રયત્ન કર્યો કે નવજીવનના પ્રકાશન અને ગાંધીજીના સાહિત્ય અને શબ્દોનું સંવર્ધન કરવું નવજીવનનું કામ છે. નવજીવન એક એવી સંસ્થા છે કે જેને ગાંધીજીએ એમના લખાણો સોંપ્યા હતા. ગાંધીજીએ એમના વારસામાં, વિલમાં એવું લખ્યું હતું કે મારું કંઈ મિલકત છે નહીં, મારી જે કંઈ મિલકત છે એ મારા લખાણો છે, એ હું નવજીવન ટ્રસ્ટને સોંપું છું. તમે આટલા પુસ્તકોને એમ કહી શકો કે ગાંધીજીના લખેલા પુસ્તકો છે, જેમાં આત્મકથા પણ આવી જાય, દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ પણ આવી જાય અને નાની નાની ચોપડીઓ પણ આવી જાય. બેસ્ટ વસ્તુ મને લાગી છે ને એ છે કે તમને ભૂલો કરવાનો અધિકાર છે, ગાંધીજી એવું સમજાવે છે, પણ એ ભૂલો રિપીટ કરવાનો અધિકાર નથી. એટલે એક તો ભૂલો કરો તો એ ભૂલોને સ્વીકારવાની તમારામાં હિંમત હોવી જોઈએ. એમણે બહુ જ બધા લોકોને પ્રેરિત કર્યા છે, એમના કાળમાં આખો યુગ એમણે નિર્માણ કર્યો છે. પણ મને એવું છે કે વોટ્સઅપ યુનિવર્સિટીના આ જે વિદ્યાર્થીઓ છે, જે વોટ્સઅપને ચિત્રગુપ્તનો ચોપડો માને છે, કે આમાં જે લખાઈને આવ્યું છે સાચું છે. કોઈ એમ વ્યક્તિ કે ગાંધીજીએ કહ્યું કે હું આવું કરતો હતો, તો એવું ના માની શકાય. તમારે એ કોઈ પણ વાક્ય લખવાની નીચે લખવું જોઈએ કે તમે આ વાક્ય કયા સોર્સમાંથી લીધો છે. આ જે બધા છે એ મૂળ અમે સોર્સ અને એમાંથી તારવેલા પુસ્તકો એ બંને અહીંયા ગોઠવે છે, જેથી તમને એ બંનેનો સંબંધ જોવા મળે. ગાંધીજીએ દેશના ભાગલા પાડી દીધા, ગાંધીજીએ ભગતસિંહને ફાંસી પાવડાવી દીધી, ગાંધીજીના કારણે સરદાર વડાપ્રધાન ન બની શક્યા, આ જે દાવાઓ કરે છે. ગાંધીજીની અંદર એમના સંસ્કારો, એમના જે કંઈ સિદ્ધાંતો પ્રત્યેનો એમનો પ્રેમ, એ બાળપણથી જ જોવામાં આવે છે. પ્રયત્ન એ છે કે અમે ખાલી એટલો મેસેજ પહોંચાડીએ કે તમારે જે કંઈ પણ કહેવું છે એ પહેલાં જાણો, સમજો અને પછી કહો. જો તમને વાંચ્યા પછી પણ એમ લાગે કે તમારી જ ક્રિટિસિઝમ સાચી છે તો બરોબર છે, પણ તમે વાંચો તો ખરા, કોઈના કહેલું ના સાંભળો. ત્યાંની પેઢીએ શીખવું જોઈએ તો આ એક આત્મવિશ્વાસ, ફેથ, કે જો મને મારામાં શ્રદ્ધા હશે તો જગત મારી સાથે ચાલશે, એ ફેથ ગાંધીમાંથી શીખવા જેવું છે. નમસ્કાર, આજે ગાંધી જયંતિ છે અને આજના દિવસે આપણે બધા જ બાપુને યાદ કરીએ, બાપુના વિચારોને યાદ કરીએ. આજે અમે તમને ફેરવવાના છીએ એક અલગ જગ્યાએ, મતલબ તમે નવજીવન ટ્રસ્ટ તો જોયું જ હશે અમદાવાદનું. અહીંયા એક એક્ઝિબિશન કરવામાં આવ્યું છે જેમાં બાપુની લખેલી બુક્સ છે, બાપુના બોલાયેલા શબ્દો છે, અને બાપુના જીવનથી જેટલી જ વસ્તુ પ્રભાવિત છે કે એમના જીવનની આસપાસની જેટલી વસ્તુઓ છે એ બધી જ અહીંયા છે. આજનો દિવસ એવું માનવામાં આવે કે સૌથી વધારે બાપુને યાદ કરીએ, પણ સૌથી વધારે બાપુ ક્રિટિસાઇઝ પણ આજના દિવસે જ થાય, એટલે આજના દિવસે બાપુના કામોને ઘણા બધા ક્રિટિસાઇઝ કરવામાં આવે. તો આજે અહીંયા આવ્યા છીએ, આ એક્ઝિબિશન તમને બતાવવું છે, સાથે સાથે બાપુના વિચારો, એમની આસપાસ રહેલા લોકો અને એમના જે વિચારો છે લોકો સુધી જે પહોંચાડે છે એ બધા સાથે વાત કરવી છે, સમજવું છે કે એમના હિસાબથી બાપુ શું છે, કે એમના મગજમાં બાપુની શું છબી છે. આપણે બધા જ બાપુ વિશે ખૂબ અલગ અલગ બધી જ વસ્તુ વિચારીએ છીએ. બે પાર્ટ હોય છે, કાં તો એકદમ બહુ જ પ્રિય હોય બધાને ગાંધી બાપુ, કાં તો એક એવી જનરેશન હોય કે જેને ગાંધી બાપુ બિલકુલ પ્રિય ન હોય અને નફરત કરતા હોય, એની વચ્ચેનું કંઈ જ નથી હોતું. એટલે બાપુ માટેના જે બે પર્સપેક્ટિવ છે એ બધાના મગજમાં ફિટ થઈ ગયેલા છે, એનાથી આગળ નીકળીને શીખવું છે. કારણ કે જો અહિંસા શીખવી હોય તો બાપુથી શીખવી પડે, કારણ કે જેને એમને ગોળી મારી એને પણ એમને ક્યારેય નફરત નથી કરી. એટલે બાપુથી ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે, પણ એમના શબ્દો અને એમના સંદેશા જે આગળ વધારે છે, લોકો સાથે સીધી વાત કરવી છે. એટલે આજે 2 ઓક્ટોબર છે, ગાંધીજીનો જન્મદિવસ છે, એટલે તમે દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો જોઈ શકો છો, અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ ઇનિશિયેટિવ્સ લઈને કામ કરતી હોય છે. પણ નવજીવન એક એવી સંસ્થા છે કે જેને ગાંધીજીએ એમના લખાણો સોંપ્યા હતા. ગાંધીજીએ એમના વારસામાં, વિલમાં એવું લખ્યું હતું કે મારું કંઈ મિલકત છે નહીં, મારી જે કંઈ મિલકત છે એ મારા લખાણો છે, એ હું નવજીવન ટ્રસ્ટને સોંપું છું. એટલે નવજીવન તરફથી એક એવું ઇનિશિયેટિવ લેવાવું જોઈએ કે જે ગાંધીજીના લખાણો ઉપર આધારિત હોય. એટલે અમે એક એક્ઝિબિશન ક્યુરેટ કર્યું છે જે ગાંધીજીની શબ્દયાત્રા નામનું છે, અને અમારો ઉદ્દેશ એ ગાંધીજી ઉપર અલગ અલગ લોકો અલગ અલગ રાઇટિંગ્સ અલગ અલગ એકેડેમિશન સ્ટડી કરી અને
પબ્લિશ કરતા હોય છે, બહુ ડીપ સ્ટડી હોય છે, બહુ થરો સ્ટડી હોય છે, એમને એડ્રેસ કરવાની જગ્યાએ અમે એવું વિચાર્યું કે એક લેમેનને ગાંધીજીના સાહિત્યમાં પ્રવેશ કરવો હોય તો એ ક્યાંથી કરે અને શું વાંચે તો શરૂ કરી શકે અને ગાંધીજીનું સાહિત્ય એટલે શું એ સમજી શકે, એવો અમારો પ્રયાસ છે કે આ આ કોઈપણ વ્યક્તિ માટે આ એક્ઝિબિશન એ બેસિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ગાંધીયન લિટરેચર મળે એના માટેનું છે. મારા હિસાબથી ગાંધીજી એક વિશ્વ માનવ છે, એક એટલે એ આઈ વુડ સે દેટ હી વોઝ નો લેસ દેન અ પ્રોફેટ અને એક મોડર્ન, બહુ જ મોડર્ન વ્યક્તિ હતા એમના જમાનાના અને એમણે યુગ યુગાંતરોનું વાંચેલું હતું અને એ હી વોઝ અ કનેક્ટિંગ પર્સન બિટવીન ટુ એજીસ અને હી ક્રિએટેડ એન એજ હિમસેલ્ફ. એટલું મોટું મહત્વ મારી માટે ગાંધીજીનું છે અને હી ટર્ન, એમણે બહુ જ બધા લોકોને પ્રેરિત કર્યા છે, એમનો એમના કાળમાં આખો યુગ એમણે નિર્માણ કર્યો છે. મને સૌથી વધારે પર્સનલી ગાંધીજીની આખા જીવનમાં જો કોઈ કાળ ગમતો હોય તો એ દક્ષિણ આફ્રિકાનો કાળ છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી મારી દૃષ્ટિએ મોહનમાંથી મહાત્મા જે બન્યા તે દક્ષિણ આફ્રિકાનો ગાળો એમના માટે બહુ જ મહત્ત્વનો કહેવાય. કેમ કે આમ હું વાંચું છું એટલે મને ખબર છે કે ગાંધીજી ગાંધીજી બન્યા એની પાછળ માત્ર, જેમ આપણને બધાને એવી ખબર હોય કે ભાઈ ગાડીમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા અને પછી એકદમ જ એમની અંદરથી બધું જાગૃત થઈ ગયું અને એ મહાત્મા બન્યા, એવું કશું છે નહીં. ગાંધીજીની અંદર એમના સંસ્કારો, એમના એમના જે કંઈ સિદ્ધાંતો પ્રત્યેનો એમનો પ્રેમ એ બાળપણથી જ જોવામાં આવે છે. લંડનમાં ગયા ત્યાં પણ એ જોવામાં આવે છે, પાછા આવ્યા પછી દક્ષિણ આફ્રિકા ગયા, પણ દક્ષિણ આફ્રિકામાં એ જે સિદ્ધાંતો એમણે શીખેલા છે એને એક્શનમાં મૂકવાનું એમના માટે પોસિબલ બન્યું અને એટલા માટે મને દક્ષિણ આફ્રિકાનો ગાળો બહુ જ ગમે છે કે ત્યાં એ શેપમાં આવ્યું, એ આખું સાહિત્ય બી સર્જાયું અને કાર્ય પણ થયું. આપનું નામ? મારું નામ વિવેક દેસાઈ. આજના દિવસે મારે સમજવું છે ખાલી કે તમે ગાંધીજીના જીવનથી આટલા પરિચિત છો તો તમારા હિસાબથી ગાંધી શું છે? મારા હિસાબથી ગાંધીજી એટલે અત્યારના સમયમાં જે પ્રસ્તુતની આપણે વાત કરીએ, ઘણા બધા એવું મને પૂછે છે કે આજના સમયમાં ગાંધીજી કેટલા પ્રસ્તુત છે, તો જે પૂછે છે ને એમને જ ખબર નથી કે ગાંધીજી કોણ હતા કે શું છે. તો એ આ એ બતાવવા માટે અથવા તો એને થોડોક આછો પરિચય કરવા માટે આ એક એક્ઝિબિશનને જે કંઈ અમે ટોક કે જે રાખ્યું છે એ બધું એના માટે રાખ્યું છે કે એટલીસ્ટ બેઝિક થોડુંક ગાંધીજીને જાણે. મને એવો ખ્યાલ પહેલાં એક હું જ્યારે જોડાયો ત્યારે એવો એક મને વિશ્વાસ હતો કે લગભગ ઓટોબાયોગ્રાફી તો બધાએ વાંચી જ હોય ને એમ, પણ એવું પણ નથી એમ. ઘણા બધા લોકો 70% લોકો એવા છે જે લોકોએ નથી વાંચી, તો એ લોકો વાંચે એના માટે શું કરવું, એના માટેના પ્રયત્નો શોધવાનું જે પ્રોસેસ ચાલી એમાંથી આ બધું નવસર્જન થયું છે. એટલે ધીરે ધીરે યુથને કેવી રીતે જોડવા, તો કેફેનો કોન્સેપ્ટ એ કર્યો, પછી લાઇબ્રેરી અમે શરૂ કરી, આર્ટ ગેલેરી શરૂ કરી, આ બધું ઇન્ટર એકદમ એકબીજાને અનુરૂપ કડીઓ જોડતા ગયા અને એ પ્રમાણે યુથ આવતું થયું, એટલો એક ફેર પડ્યો છે એમાં. મારો સવાલ એ જ હતો કે આપણે જે 70% વાત કરીએ છીએ કે એ લોકોને ખબર જ નથી કે ગાંધી શું છે, પણ જ્યારે આજે 2 ઓક્ટોબર હોય એટલે સૌથી વધારે એવું આવે કે ક્રિટિસિઝમ વધારે થાય ગાંધીજીનું અને ગોડસેને સારા માનવામાં આવે કે એના વિચારને સારા માનવામાં આવે. તો પ્રશ્ન એ જ છે કે જે લોકો ક્રિટિસાઇઝ કરે છે ગાંધીને, એ લોકોને ખબર છે ખરી કે ગાંધી શું છે, એનો વિચાર શું છે? ના, બિલકુલ નહીં. એટલે જ હું કહું છું ને કે વાંચનનું સ્તર એટલું બધું નીચે ઉતર્યું છે અને એમાંય આ વોટ્સએપ યુનિવર્સિટીના ગાંધીજીની જે વાત છે ને, એટલે એના એ થઈને જે ફોરવર્ડ રિલેટેડ મેસેજો ગાંધી વિશે ફરતા થયેલા નેગેટિવ વિચારો, એ બધી જે વાર્તાઓ જે ગાંધીજી ક્યારે જીવનમાં બોલ્યા જ નથી એવી ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે આપણી પાસે. એટલે એ બધી વસ્તુઓને હવે તમારી પાસે એવું કોઈ માધ્યમ નથી કે એને તમે લાર્જ સ્કેલ ઉપર એને તમે ખુલાસા આપ્યા કરો. એના બદલે કોઈક આવી પ્રવૃત્તિ થકી 100 માંથી 10 જણા સુધી પણ આ વાત પહોંચશે તો એ ધીરે ધીરે આગળ જશે. આપનું નામ? અપૂર્વ આશર. તો આજે જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે એમાં ખાસ શું છે અને એમાં કઈ કઈ એવી બુક્સ છે જે બધાને પ્રેરિત કરી શકે? ઓકે, ગાંધીજીના સાહિત્ય વિશે ઘણી બધી વાતો થાય છે પણ કોઈને પૂરેપૂરો એની સમજણ નથી હોતી, તો અમે એવો પ્રયત્ન કર્યો કે નવજીવનના પ્રકાશન અને ગાંધીજીના સાહિત્ય અને શબ્દોનું સંવર્ધન કરવું નવજીવનનું કામ છે. તો ગાંધીજીના શબ્દોને એવી રીતે ગોઠવીએ કે તમને એની આસપાસ યાત્રા કરવાનું પણ ગમે અને એમાંથી તમને એ પુસ્તકો કયા છે, એમના વિચારો શું છે એ સમજણ પડે અને ગાંધીનું શું વાંચવું અને કેવી રીતે વાંચવું એની સમજણ પડે. એટલે અમે એક થીમેટિક ડિસ્પ્લે કહી શકીએ એવી રીતે અલગ અલગ હોલ્સમાં અલગ અલગ થીમ્સ કરીને એની ગોઠવણ કરેલી છે. એટલે
કયા કયા પુસ્તકો છે? આમ તો ગાંધીજીએ ખૂબ જ ઓછા પુસ્તક પોતે લખ્યા છે, પણ એવા ઘણા બધા પુસ્તક છે જે એમને બોલ્યા છે કે એમને કંઈ કર્યું છે કામ, એના પર પુસ્તકો? ગાંધીજીએ પોતે લખ્યા હોય એવા પુસ્તકો તો ફક્ત તમે આટલા પુસ્તકોને એમ કહી શકો કે ગાંધીજીના લખેલા પુસ્તકો છે, જેમાં આત્મકથા પણ આવી જાય, દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ પણ આવી જાય અને નાની નાની ચોપડીઓ પણ આવી જાય. પણ એ સિવાય એમણે ભાષણો આપ્યા હોય, કોઈકને પત્રો લખ્યા હોય, એ બધાનું સંકલન થઈને જેને કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી કહે છે, એવા 100 વોલ્યુમ્સ કરવામાં આવ્યા 1954થી શરૂ થઈને, અને એના જ ગુજરાતી ભાગ કે એને ગાંધીજીનો અક્ષરદેહ કહે છે એ બધા અહીંયા ગોઠવ્યા છે. હવે આપણે આમ ચાલતા જઈએ તો તમને જે પુસ્તકો દેખાય છે અહીંયા એની ઉપર નામ ભલે લખ્યું હોય કે મારા સ્વપ્નનું ભારત ગાંધીજી, પણ ગાંધીજીએ મારા સ્વપ્નનું ભારત નામનું પુસ્તક ક્યારે લખ્યું નથી. આ પુસ્તક ઉપર નામ લખ્યું છે મારા સ્વપ્નનું ભારત ગાંધીજી, પણ ગાંધીજીએ મારા સ્વપ્નનું ભારત નામનું પુસ્તક નથી લખ્યું. આની અંદર તમે જુઓ તો પહેલા પાના પર લખ્યું છે સંકલન આર કે પ્રભુ. આર કે પ્રભુએ ગાંધીજીના આ બધા જ લખાણોમાંથી આ વિષયના લખાણો ભેગા કરી અને એનું એક સંકલન કર્યું છે. અને તમે એવા કોઈ પણ પુસ્તક જોશો ને તો એમાં રેફરન્સ મૂકવામાં આવે છે. અહીંયા લખ્યું છે કે આ લખાણ એમણે નવજીવનમાંથી લીધું છે. નવજીવન એક સામયિકનું નામ છે. આ લખાણ એમણે યંગ ઇન્ડિયામાંથી લીધેલું છે. એટલે ગાંધીજીનું કોઈ પણ સાહિત્ય છે તો એને તમારે એના મૂળ સ્ત્રોત સાથે જોડીને જોવું જોઈએ. કોઈ એમ વ્યક્તિ કહે કે ગાંધીજીએ કહ્યું કે હું આવું કરતો હતો તો એવું ના માની શકાય. તમારે એ કોઈ પણ વાક્ય લખો એની નીચે લખવું જોઈએ કે તમે આ વાક્ય કયા સોર્સમાંથી લીધો છે. તો આ જે બધા છે એ મૂળ અમે સોર્સ અને એમાંથી તારવેલા પુસ્તકો એ બંને અહીંયા ગોઠવ્યા છે, જેથી તમને એ બંનેનો સંબંધ જોવા મળી શકે. આપણે આટલું સુંદર એક્ઝિબિશન ને બધું જ કર્યું છે, શું લાગે છે આનાથી યુવાનોમાં, અને સ્પેશિયલી જે એવા લોકો છે જે ગાંધીને ક્રિટિસાઇઝ કરે છે પણ એ ગાંધી વિશે કંઈ એટલું જાણતા નથી, એ લોકોને ફરક પડશે એમ, એ લોકો વાંચતા થશે ગાંધી? પ્રયત્ન એ છે કે અમે ખાલી એટલો મેસેજ પહોંચાડીએ કે તમારે જે કંઈ પણ કહેવું છે એ પહેલાં જાણો, સમજો અને પછી કહો. જો તમને વાંચ્યા પછી પણ એમ લાગે કે તમારી જ ક્રિટિસિઝમ સાચી છે તો બરાબર છે, પણ તમે વાંચો તો ખરા. કોઈના કહેલું ના સાંભળો. જેવી રીતે મેં એમ કહ્યું કે ગાંધીજીના કોઈ પણ પુસ્તક છે એ સોર્સના એની સાથે હોવા જોઈએ, તો કોઈએ પણ એમને વિશે ટીકા પણ કરવી જોઈએ તો એને સોર્સ તો હોવો જોઈએ ને. તો આ CWMG અહીંયા તમારી હાજર છે, સામે છે, એક કે એક શબ્દ ગાંધીજીનો છાપેલો છે. તમે એમ કહો કે ગાંધીજી અહીંયા આવું કહ્યું અથવા તો અહીંયા આવું કર્યું, તો એ પર્પઝથી હું કોઈને શીખવાડવા જોઉં એના કરતાં અમારો આશય એવો હતો કે જે કંઈ પણ છે એ તમારી સામે મૂકીએ, તમને કહીએ કે જો આ બધું છે, આ તમે જુઓ અને પછી વાત કરો. એટલે એ એક પર તમારે શું ઓબ્ઝર્વ કરવું છે, તમારે શું નેગેટિવ લાગે, શું પોઝિટિવ. એક્ઝેક્ટલી. એટલે જો આપણે એમને આપીએ જ નહીં પછી હું એને ક્રિટિસાઇઝ પણ નથી કરી શકતો કે તમે ખોટું બોલો છો. એટલે અમે કહેવા એ માગીએ છીએ કે તમે આવો, આ બધું છે એને જુઓ, સમજો અને પછી નિર્ણય લો કે તમારે શું કરવું છે. આપણી સાથે રામ મોરી છે, એમની પાસેથી સમજવું છે કે એમના હિસાબથી ગાંધી શું છે, એમને ગાંધી વિશે શું વિચારે છે. અને અત્યારની યંગ જનરેશન જેને ગાંધી વિશે કશું ખબર નથી હોતી પણ ક્રિટિસાઇઝ કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં ક્રિટિસાઇઝ કરવા આવે, બધું જ સમજવું છે યંગ જનરેશનનું પર્સ્પેક્ટિવ ને એ બધું. પહેલાં રામભાઈ, આજનો દિવસ ગાંધી જયંતિ એટલે કે તમારા હિસાબથી તમે ગાંધીને કઈ રીતના જુઓ, તમારા પર્સ્પેક્ટિવમાં ગાંધીજી કઈ રીતના છે? સો મને ગાંધીજી એ રીતે બહુ જ મારી નજીકની વ્યક્તિ લાગે. જ્યારે પણ એમના વિશે વાંચું ત્યારે મને એવું લાગે હું મારા દાદા વિશે વાંચું છું. જ્યારે પણ એના વિશે વાંચું છું, બેસ્ટ વસ્તુ મને લાગી છે ને એ છે કે તમને ભૂલો કરવાનો અધિકાર છે, ગાંધીજી એવું સમજાવે છે, પણ એ ભૂલો રિપીટ કરવાનો અધિકાર નથી. એટલે એક તો ભૂલો કરો તો એ ભૂલોને સ્વીકારવાની તમારામાં હિંમત હોવી જોઈએ. તો એ મને હંમેશા એનામાં દેખાયું છે. અને જ્યારે પણ વાંચો ત્યારે તમને જોજો, તમને એવું ના લાગે આ એ માણસ જે મંગળમાં રહેતો હતો. તમને સતત એવું લાગે કે આ તમારી આસપાસ તમે જોયેલો માણસ છે. એમાંની એવી ઘણી ભૂલો તો એવી છે જે ક્યાંક ને ક્યાંક તમે પણ જીવ્યા છો. તો એ કરેજ કોને કહેવાય, કે ને તમારો આત્મવિશ્વાસ ઊભો થાય કે મારે મારી અણઆવડતો છે છતી કરવી છે, એ ગાંધીજીમાંથી મને જાણવા જોવા મળ્યું છે સતત. એટલે હું જ્યારે પણ ગાંધીજીને વાંચું છું કે એના વિશે કશું સાંભળું છું, જોઉં છું, તો મને લાગે છે કે ધરતી પર કંઈ પણ શક્ય છે. ગાંધીજીના પુસ્તકોને બધું પણ જોઈએ, એમનું જીવન પણ જોઈએ તો આપણને એવું ના લાગે કે આ વર્ષો પહેલાં લખાયેલું છે, એવું જ લાગે કે આપણા રૂટીન લાઈફનું જ છે આ બધું. અત્યારની યંગ જનરેશન કે જે બહુ ઓછું વાંચે, બહુ ઓછું સાહિત્યમાં રસ લે, એ લોકો જલ્દી ક્રિટિસાઇઝ કરે એમ કે ગાંધી આવા, ક્યાંયથી સાંભળ્યું હોય તો માની લે કે આવું આવું છે, અને એ લોકોએ વાંચ્યું ના હોય તો એ લોકોને તમે શું કહેશો કે પહેલાં વાંચો પછી તમે નક્કી કરો કે નેગેટિવ શું છે, પોઝિટિવ શું છે? અત્યારની જનરેશનમાં એ ક્ષમતા ખૂબ જ ઓછી છે.
હું છે ને જેમ જેમ આપણો ભારતીય ઇતિહાસ વાંચું છું એમ એમ મને સમજાય છે કે આવું માત્ર 2023માં નથી, આવું હંમેશા હતું. એટલે 1948માં જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે પણ આ વાતાવરણ હતું. 1915માં ગાંધીજી ભારત આવ્યા દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ કરીને, ત્યારે પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણ આવું હતું જ એમ. પણ મને એવું છે કે વોટ્સઅપ યુનિવર્સિટીના આ જે વિદ્યાર્થીઓ છે, જે વોટ્સઅપને ચિત્રગુપ્તનો ચોપડો માને છે કે આમાં જે લખાઈને આવ્યું છે સાચું છે. જો અજવાળું છે તો અંધારું છે, પણ અંધારું હોવાથી અજવાળાનું મહત્ત્વ ઘટી નથી જતું. તો મને એવું લાગે છે કે કોઈપણ વિશે સ્ટેટમેન્ટ કરતાં પહેલાં, આજે હું પાયલ વિશે કશું કહું છું, જમાવટ વિશે કહું છું, પણ મને જમાવટ વિશે કેટલી ખબર છે, પાયલ વિશે કેટલી ખબર છે. નફરત કરો તમારી ચોઈસ છે, પ્રેમ કરો એ પણ તમારી ચોઈસ છે, પણ મને એવું છે કે થોડું રિસર્ચ તો કરો, થોડું એના વિશે વાંચો તો ખરો. આજે ગાંધીજી વિશે સૌથી વધુ વાત કરનારા લોકો એ ગાંધીને વાંચ્યા નથી. તો મારે કોઈપણને નફરત કરવું એના માટે મારી પાસે કારણો હોવા જરૂરી છે. વળી દયા ક્યાં આવે તમને કે જ્યારે એ ગાંધીજીના નામે અમુક તમુક, જેમ કે ગાંધીજીએ દેશના ભાગલા પાડી દીધા, ગાંધીજીએ ભગતસિંહને ફાંસી પાવડાવી દીધી, ગાંધીજીના કારણે સરદાર વડાપ્રધાન ન બની શક્યા, આ જે દાવાઓ કરે છે, પણ જ્યારે તમે સરદારને, ભગતસિંહને અને ભારત પાકિસ્તાનના ભાગલાના ઇતિહાસને વાંચો ત્યારે તમને સમજાય કે કાચું તો આપણે જ કાપતા હતા. કારણ કે એ જે તે સમયના, જે તે સંજોગોના, જે તે લેવાયેલા નિર્ણયો છે એ કેટલા કપરા અને કયા સંજોગોમાં લેવાયા હતા અને કારણો તો આપણે જોયા જ નથી. એટલે શોર્ટમાં કહું તો મને એવું છે કે વાંચ્યા વગર આપણે સ્ટેટમેન્ટ આપીએ છીએ, કોઈનું કંઈ નુકસાન થવાનું નથી. કારણ કે મેં કહ્યું, નફરત તો ત્યારે પણ હતી, તો પ્રેમ પણ ત્યારે હતું. એટલે દરેક પેઢીને આ માણસ હંમેશા નવો લાગશે. અને એના માટે જે કહેવાય છે કે ધરતી ઉપર આવો મુઠ્ઠી પર હાડકાનો માણસ ફરતો હતો એવું કોઈ માનશે નહીં ભવિષ્યની પેઢી, વાત વધારે દ્રઢ થતી લાગે મને. એટલે એક ચમત્કાર છે એનું જીવન, એના કામો, અને દરેક પેઢીને જ્યારે પણ એ વાત છે એમાંથી પસાર થશે ત્યારે લાગશે કે આ મારા દાદાની વાત થઈ રહી છે. યુવાનોએ શું શીખવાની જરૂર છે ગાંધીના જીવનથી? ભૂલો કરો, પણ એ ભૂલોનું પુનરાવર્તન ના કરો. અને યુવાનોએ બીજું જે શીખવાની વસ્તુ છે ને એ છે ફેઇથ, આત્મવિશ્વાસ, શ્રદ્ધા રાખવાની વાત. પારકી ધરતી ઉપર જો ભારતનો સત્યાગ્રહ જે આપણને ખબર છે, પણ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ વાંચીને ત્યારે ખબર પડી કે પારકી ધરતી ઉપર જઈને આટલો મોટો સત્યાગ્રહ કરવો, એ બધા લોકોને કન્વિન્સ કરવા જે તમારી ભાષા પણ સમજતા નથી, બહુ જ કપરું કામ છે. અને એને સત્યાગ્રહ એટલે નહોતો કર્યો કે એ ગરીબ હતા અને એની પાસે પૈસા નહોતા. તમે વાંચ્યો તને ખબર પડશે એની શું પ્રોપર્ટી હતી, એનો શું પગાર હતો. એટલે તમારી પાસે બધું હોય અને છોડીને તમે કામ કરો, અને તમારી પાસે કશું ન હોય અને તમે છોડવાનું નાટક કરો, એટલે અનાશક્તિનો ખરો અર્થ જે છોડી દેવાની વૃત્તિ છે કે આ ત્યાગ વૃત્તિ છે. તો મને લાગે છે કે અત્યારની પેઢીએ શીખવું જોઈએ તો આ એક આત્મવિશ્વાસ, ફેઇથ, કે જો મને મારામાં શ્રદ્ધા હશે તો જગત મારી સાથે ચાલશે, એ ફેઇથ ગાંધીમાંથી શીખવા જેવો છે.